જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. અપેક્ષાનું તો બધાને ખબર જ છે અને મારે બધા અનુભવેલા છે. આપણે તો રૂટકો શોધવું છે અને સોલ્યુશન શોધવું છે, આ તો ખબર જ છે. હવે છૂટતું નથી એ પ્રોબ્લેમ છે. અપેક્ષાથી અથડામણો. આમ તો હસબન્ડ વાઈફ બે જ આપણે આજે લીધા ચેપ્ટરમાં. એક છોકરા ઉપર અપેક્ષા, બધી બધી પાર વગરની બાબતોમાં અપેક્ષા હોય. આજે તો હસબન્ડ વાઈફ બે જ ફાઇલને આપણે લઈએ છીએ. વાઇફને અપેક્ષા કે હસબન્ડે મારું આટલું કરવું જોઈએ, મારું આટલું ધ્યાન રાખવું જોઈએ, હું માંદી હોય તો મને આમ હાચવવી જોઈએ, મારી કેર કરવી જોઈએ, મને ટાઈમ આપવો જોઈએ, એની પાસે તે વાતો ઓછી કરવી જોઈએ, મારી સે વધારે કરવી જોઈએ. કેટલું જ લિસ્ટ હોય. હું જમવાનું બનાવું તેણે દર વખતે એપ્રિશિએટ કરવું જોઈએ, ગમે તેવું બનાવું એણે સારું જ કહેવું જોઈએ. ઘણું બધું હોય લિસ્ટ. તે ભાઈને હોય ફર્સ્ટ ક્લાસ જમવાનું આપે, ટાઈમે મને નાસ્તા ગરમ ગરમ આપે, કપડાં બપડા ઇસ્ત્રી વિસ્ત્રી કરીને રેડી કરીને આપે. હું બહાર જવાનો હોઉં તો, એટલે ઓફિસ જવાનું હોય તો થોડુંક થોડુંક હોય છે કંઈક, સાહેબજી કરે બરાબર. પણ બધું અપેક્ષા હોય. મને આટલું મૂળ સુખ જોઈએ છે કે મારું આટલું સાચવે, એ પહેલી નહીં હોય કે મારું આટલું સાચવે. મૂળ શેમાંથી ઊભું થયું છે કે રાગ, અજ્ઞાનમાંથી રાગ દ્વેષ, રાગમાંથી પછી મોહ, પર અપેક્ષા જન્મે. અજ્ઞાનમાંથી અહંકાર ને મોહ, પછી રાગ, રાગમાંથી પછી અપેક્ષા જન્મે. અપેક્ષા પૂરી ના થાય તો દ્વેષ થઈ જાય. એ અથડામણનું કારણ અપેક્ષા પૂરી ના થઈ. રાગમાંથી બધું ઊભું થાય. અહીં બળતરા છે અહંકારને, ભૂખ્યો, ઇનસિક્યુરિટી, ફ્રીજ, ભૂખ ઉકળી છે એટલે કે શેમાંથી મને સુખ મળશે, આ ફ્રીજમાંથી સુખ મળશે. ફ્રીજ ઉપર અપેક્ષા પછી બેસી જાય કે અહીંયાથી જ હું સુખી થઈ છે, મારો ધણી મને હાચવે, મારી અપેક્ષા પૂરી કરે. અપેક્ષા પૂરી ના કરે તોય દુઃખ થાય, પછી આક્ષેપો આપી દે, તું આવો છે ને તેવો છે ને, મારો આમ નથી કરતો ને તેમ નથી કરતો. અરે બીજાની અપેક્ષા પૂરી થાય તોય મેં ત્રાસ ત્રાસ થઈ જાય, એની બહેનનું હાચવે છે, એની માનું હાચવે છે, મારું નહીં કરતો. એટલે આ બધું અપેક્ષા જ અથડામણનું કારણ બની જતી હોય છે. અને બે બાજુ સોદાબાજી ચાલતી કે આની આની પર અપેક્ષા હોય, હસબન્ડને વાઈફ ઉપર, વાઈફને હસબન્ડ ઉપર. થોડું બાઉન્ડ્રી સર્કલ નાના મોટા હોય, હસબન્ડની સર્કલ નાનકડું હોય, વાઈફનું સર્કલ થોડું મોટું હોય. પણ એ અપેક્ષા જ પૂરી થઈ તો પાછો રાગ વધે, એટેચમેન્ટ વધે, પઝેસિવનેસ વધે. કેટલો સારો છે, કેટલું ધ્યાન રાખે છે, એમ કરીને પાછો ચોંટી પડે. અપેક્ષા પૂરી ના થઈ તને મારી પડી જ નથી, બસ તું આવો છે ને તેવો છે, આક્ષેપ અપાઈ જાય. એટલે અથડામણ અહીંયા થાય છે. અપેક્ષા શા માટે નથી પૂરી કરી શકતો એ, અને અપેક્ષા રાખ્યું એ જ ભૂલ છે એ પહેલાં સમજવાનું છે. ગ્રહસ્થિ ગ્રહ માંડ્યું એટલે અપેક્ષા તો હોય ને, રાખો. પછી પૂરી ના થાય તો તૈયારી પણ રાખો. પૂરી નથી થતી, આપણી સામો મારી અપેક્ષા પૂરી નથી કરતો, આપણે કોઈ દાડો એની અપેક્ષા પૂરી નથી કરી એવું બને જ કરવું, ચેક તો કરો. હા, અમુક સંજોગો સાથે નથી થઈ શક્યો તો ત્યાંય જાગૃતિ રાખો કે સામો આપણી અપેક્ષા પૂરી નથી કરી શકતો અમુક સંજોગો સાથે. એ દિલમાં તો હશે જ નથી, અને 10માંથી 7 વખત તો અપેક્ષા પૂરી કરી તો બીજી 3માં ન પૂરી કરી શક્યો, માટે દિલમાં તો છે પણ નથી કરી શકતો સામી વ્યક્તિ.
એટલે અપેક્ષા પૂરી ના થાય તો દુઃખ આપવું નથી. આપણે ચાર સ્ટેપ ને પાંચ લેવલે અહીંયા ફિટ થાય એવી વાત છે. પૂરી અપેક્ષા ન થઈ તો તરત ગોઠવો જ્ઞાન કે બન્યું એ વ્યવસ્થિત, મારા હિસાબનો મને મળ્યા વગર રહેશે નહીં, નથી હિસાબનો તો નહીં, મારા કોન્ટ્રાક્ટ હોય છે આટલું અપેક્ષા પૂરી કરી. એ બધો હિસાબ ગયાપુમાં બંધાઈ ચૂકેલો છે, સોદાબાજી આપલે પ્રોમિસ અપાઈ ચૂક્યા એટલું જ થશે, વધારે નહીં થઈ શકે. નહીં ગણે કે 35 વર્ષથી કહું છું હીરાના કાપ નથી લાવી આપતો કંજૂસ, પૈસા છૂટતા નથી, એટલે શું કામ આક્ષેપ મૂકો છો? આપણે નહીં પહેરવાનો હિસાબ તે ભેગા નથી થતા, આપણા અંતરાય આપણને ભેગું નથી કરતું, સામાનો શું દોષ? આ ખાસ આજે એક સ્પેશિયલ વાત કરી નાખીએ. જો ઘેર જઈને પછી વાઇફની ભૂલો કાઢવાની નથી, તમે આવી અપેક્ષા રાખો આમ છે તેમ છે, અને બહેનોએ ભાઈઓને ભૂલો નહીં કાઢવાની, આપણે આપણી ભૂલ ચોખ્ખી કરવા માટે વાત સમજીએ છીએ. થોડુંક કમ્પેરિઝન ઊભી થાય તો ભૂલ કાઢવા માટે નહીં. આ ખાસ ધ્યાન રાખજો, નહીં તો પછી એ સામાન. ઘણા બધા ભાઈઓ આવું તોફાન કરતા જ ઘરે, તમારામાં આવો માલ છે ને તમે લોકો આવા છો ને, એ તમારે ના બોલાય. આ તો હવે ઘણું ખરું તો હવે આપણે WMST જુદી પાડી દીધી એટલે આપણને શાંતિ ને એમને શાંતિ, પણ ભૂલ નહીં કાઢવા માટે, ભૂલ કાઢવા માટે નથી. મોટાની નબળાઈ છે, લાચારી છે, પરવસ્તા છે, અજ્ઞાન છે, દોષ બધા જામી ગયેલા લઈને આવેલા છે. કેવી રીતે સોલ્વ થાય એની માટે આ સમજણ આપણે પ્રાપ્ત કરીએ છીએ, નહીં કે પ્રકૃતિના દોષને પછી ઘા મારવાના. અને એમાં એ રહસ્ય એ છે કે ઘા મારીને પોતાનું ધાર્યું કરવું છે, એટલે પાછો રોગ આપણો વધ્યો. એટલે એ ભૂલ નથી કરી આપણે. એ કંઈક વાત નીકળે, કોઈ બેન પ્રશ્ન પૂછે કે કોઈ ભાઈ પૂછે, એ જવાબમાં આ પ્રકૃતિની ફોડ મળે ત્યારે આપણે હસબન્ડે કે વાઈફે એકબીજાનો દુરુપયોગ નથી કરવા. આપણે તો એ પ્રાર્થના કરવાની કે કચરામાંથી બહાર નીકળે. અને છેવટનું સ્ટેશન કયું પહોંચવાનું છે તો કે રાગ હોય તો અપેક્ષા જન્મે છે, અપેક્ષા ના પૂરી થાય તો દ્વેષ થાય છે, અને અપેક્ષા જો પોતાની જીરો થઈ ગઈ અને સામાન્ય ધીમે ધીમે કોન્ટ્રાક્ટ પૂરા કરી નાખે અપેક્ષાના હિસાબ, તો વિતરાગતાનું સ્ટેશન આવશે. અપેક્ષા ખલાસ થાય તો વિતરાગતાના સ્ટેશને જવાય. બોલો, આપણે જવું છે ને બધાએ સામસામે જવાનું છે. એ ધ્યેય આ જીવનનો આપણે રાખવો છે, વિતરાગતા સુધી પહોંચવા માટે અપેક્ષા નામનો દોષને ખલાસ કરવો છે. અને બધાય દોષો, અપેક્ષા, રાગ, શંકા, મોહ, આક્ષેપો, ચલણ ચલાવ, બધાય દોષો ભૂખ્યો અને ફ્રીજ વચ્ચે છે. ભૂખ્યો અહંકારને ભૂખ્યો કહેવાય, કારણ પોતાનું ઘર છોડીને બહાર નીકળ્યો, અને પછી પૂતગલની 5 ઇન્દ્રિયના સુખો, અને પછી આ માન, લોભ, વિષય, મોહ, એ બધા સૂક્ષ્મ મોહ બધા, એના આધારે પોતે સુખી થવાના પેથરા રચે છે. હું શેના આધારે સુખી થઉં? અને આખી જિંદગી કેવી રીતે સુખી થવાય? તો મારું કોઈ હોય તો હસબન્ડને થાય કે મારી વાઇફ હોય, વાઇફને થાય મારો હસબન્ડ, અમે એકબીજાને સુખ આપીશું, આખી જિંદગી સુખી રહીશું. ત્યાં સુધી તો બરોબર છે, પછી ભૂલ ક્યાં થાય છે? બેની પ્રકૃતિ જુદી પડે છે. આની અપેક્ષા મેં આટલું બધું તારું કર્યું તોય તને મારી પડી નથી, તો હસબન્ડને લાગે હું આટલું બધું કરું છું ને તોય તને સંતોષ જ નથી, એટલે પછી અથડામણ થાય. આપણે સમજવું જોઈએ કે ભાઈ એની કેપેસિટી પ્રમાણે મને મળ્યું, મારી કેપેસિટી પ્રમાણે એને અપાયું. ત્યાં પછી એક્સેપ્ટ કરી લેવું પડે કે આપણને જે મળ્યું તે આપણા હિસાબનું મળ્યું છે. એ જો પોતાના હિસાબનું સમજે કે મને જેટલું મળે છે મારા હિસાબનું એ નથી આપી શકતો, એમાં એનો દોષ નથી, મારો હિસાબ એટલો છે કે મને એટલું જ મળ્યું છે, નથી મળતું એ મારા હિસાબમાં નહોતું, અને મળશે તો મારા અંતરાય તૂટશે ત્યારે મળશે, મારે કકળાટ કરવો નથી. પહેલું આટલું પહેલું લેવલ સુધારવું છે. અપેક્ષા પૂરી ના થાય તો સામાન્ય દુઃખ આપવું નથી. કંઈક સાચી સમજણ ગોઠવો, વ્યવસ્થિત રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. નિયમ કેવો છે કે કુદરતને આપણે બધા ભાવો પૂરા કરવા છે, કારણ આપણે આત્મા છીએ, ભગવાન છીએ પોતે,
ભલે દેહાધ્યાસમાં છે, વિભાવિક દેવનું વિભાવિક જ્ઞાનવાળું ભગવાન તો છે જ પોતે, એટલે કુદરત બધા ભાવ એના પૂરા કરવાના. તો અપેક્ષા એની પૂરી તો થાય છે, પણ એની પાછળ પુણ્યપાપનો હિસાબ હોય છે. કેટલું પુણ્ય જમા છે, કેટલું પાપ જમા છે એ પ્રમાણે પૂરું થશે. સામાની પણ 100% ઈચ્છા હોય કે બધી સામી વ્યક્તિની અપેક્ષા પૂરી કરવી છે, આપણો હિસાબ હોય એટલું જ પૂરું થઈ શકે. અને એને પણ, એ વ્યક્તિ પણ બીજા સાથે હિસાબવાળી છે, રાગદ્વેષના હિસાબવાળી. જેમ એક વેપારી હોય, કોઈક પાસે 25 લીધા હોય, કોઈક 50,000 લીધા હોય, કોઈક પાસે 1,00,000 લીધા હોય, કોઈકને 1,00,000 આપ્યા હોય, 50,000 આપ્યા હોય, 25,000 આપ્યા હોય, તો એ માણસના લેતી દેતી બીજા સાથે પણ છે. અને આપણી સાથે હોય કે ભાઈ મેં 15,000 આપ્યા છે, હું 15,000 લઈશ. હવે એ મારી અપેક્ષા હોય કે મને 15, તો કે એને 50 આપે છે મને કેમ નથી આપતો, એને તું 1,00,000 આપે છે મને કેમ નથી આપતો, તો કે ના, હિસાબ હોય એવું જ મળવાનું છે, આશા રાખવાની જરૂર જ નથી વધારે. પણ એ સમજાતું નથી, તું મારો ધણી મને કેમ પૂરેપૂરું ના આપે. પણ ધણીએ દેવું કર્યું હોય પહેલાં 1,00,000 આપવા પડે, આપણે 15,000 જ દેવું કરેલું, તો 15,000 મળશે આપણને. એ સમજાતું નથી સૂક્ષ્મનો. અને અપેક્ષા રાખીને પછી પૂરી ના થાય તો કકળાટ થઈ જાય, દુઃખ આપી દે. એ અપેક્ષા બીજાની પૂરી, હવે પેલીને બીજી વ્યક્તિને 1,00,000 આપે, પેલો આપણને 15,000 જ આપે, તો આપણને કમ્પેરિઝન ઊભી થાય, એને વધારે મને ઓછું. અને કમ્પેરિઝનમાં પછી ઈચ્છા, મને પણ આવું મળવું જોઈએ, મને કેમ નથી આપતો, એટલે પછી ઝઘડા શરૂ થાય. હવે પણ હિસાબવાળું, એટલે દાદા કહે છે, બન્યું તે ન્યાય, ભોગવે તેની ભૂલ. સામાને સંભળાવવા માટે નથી, સમજવા માટે છે. મારા હિસાબનું મને મળ્યું છે, એના હિસાબનું એની મધરના હિસાબનું એને મળશે, બેનના હિસાબનું બેનને મળશે, મારા હિસાબનું મને મળ્યું. પણ આપણી અપેક્ષા હવે કેટલું અપેક્ષા પ્રમાણે પૂરી થવું ને, એ હિસાબ વ્યવસ્થિતનો જોઈન્ટ થયેલો છે. પણ હસબન્ડ હોય કે મારી બેનનું સાચવે, મારી માનું સાચવે, મારા છોકરાનું સાચવે, ઘરનું સાચવે, બધું સાચવે, મારા અને વાઈફનો હોય કે મને મારું આટલું સાચવે, મારું આટલું સાચવે, મારા પિયરિયાનું બરાબર ધ્યાન રાખે, મારા ભાઈને તકલીફ છે એને થોડા પૈસા આપે. હિસાબ હોય એટલું જ થઈ શકે છે, નથી થઈ શકતું. ગુનેગાર ખરેખર કોઈ નથી, પણ આપણે આક્ષેપો આપી દઈએ છીએ, નોંધી રાખે, વખત આવે ત્યારે પછી આક્ષેપો આપીએ, અને એ વસ્તુ ગૂંચવાડાનું કારણ બને છે. નિરૂમાને જ પૂછ્યું હતું ને કે આપણે છૂટવું હોય તો કરવું શું, તો શરૂઆત આપણાથી કરો, અપેક્ષા 0 કરીને શરૂ કરો. 0 તો નહીં થાય, ઓછી કરો, જે 1,000માંથી 1 ઓછી કરો, 2 ઓછી કરો, 3 ઓછી કરો. જે દાડે અપેક્ષા એક જાતનું મોં છે અને પૂરું ના થાય એટલે માર પડે ને, ત્યારે ઉપાડી લેવી જોઈએ. કુદરત અપેક્ષા પૂરી કરશે ખરું, અને અપેક્ષાના અહંકારને માર પડશે ખરો. એટલે બે હાથે હોય છે, મારે પડતો જાય ને પેલું પુણ્યના આધારે અપેક્ષા પૂરી થતી જાય, અને અહંકારના ગુના, તમે ભગવાન છો, અપેક્ષા થઈ ચૂકેલી છે, એ ફળ આપી રહી છે. હવે એ ફળમાં અપેક્ષા કરતા, અપેક્ષા કરવી એ આવતા ભાવના બીજ છે, અને અપેક્ષા ઊભી થાય છે અને પરિણામે રિઝલ્ટ મળે છે, ગયા ભાવનું પરિણામ છે. એટલે અપેક્ષા કરવાની નથી, થઈ ગયેલી છે એ ઊભી થશે અને રિઝલ્ટ મળતા જશે, એ કુદરતી વ્યવસ્થા છે. અને જેટલી અપેક્ષા કરવા જઈએ છીએ એના માર પડે છે. નવી ઊભી કરવાની બંધ કરો, અને ઊભી થાય એક એક નિકાલ કરો. મળ્યું તો સાચું, ના મળ્યું તો રહ્યું. મારા હિસાબનું હશે તો મળશે, નહીં હિસાબનું તો નહીં મળે. મારે કકળાટ કરવો નથી. અપેક્ષા પૂરી ના થાય તો દુઃખી થવું નથી, ના થાય તો અંદર ખુશ થાય, મારો મોહ બળ્યો, તપ કરવું છે મારે, સંભાવી નિકાલ કરવો છે. જેમ સવારે જ વાત કરી કે તમે ઘરે આવવાના, 1/2 કલાક મોડું કેમ કર્યું, તો ટ્રાફિક નડ્યો. વાય કર્મોનો ટ્રાફિક હોય છે, પુણ્યપાપનો હિસાબ, સામાના કર્મોનો હિસાબ, આપણા કર્મોનો હિસાબ. આપણી પૂરી થવાની અપેક્ષા હોય તો પૂરી થાય, ન થવાની હિસાબ હોય તો ન થાય. સામો દોષિત નથી. અને તું જાણી જોઈને મારી અપેક્ષા પૂરી કરતો નથી, તને મારી પડી જ નથી, એ આક્ષેપ બહુ ભારે દુઃખદાયી હોય છે. આટલું બધું કરું છું છતાંય તમે આવો આક્ષેપ આપો છો, એ આક્ષેપ ના આપે. આક્ષેપથી એનું મન તૂટે કે હવે જા નહીં કરું, ઉલટાની ઊંધી સંયો થાય,
બધા સહી કરવાથી અપેક્ષા પૂરી કરવાનો ભાવ એનો તૂટી જાય, આપણી અપેક્ષા પૂરી ના થાય, અંતરાય વધારે પડે. તપ કરી લેવું છે, કારણ હિસાબ પૂરો થયા વગર રહેવાનો નથી. નિરૂમાનો દેવીને થયું તે બે ત્રણ દિવસમાં જ નિરૂમાનું સપનું આવ્યું હતું, છે મોટું હતું લાભ, પણ એનો એક વાક્ય સાર આટલો હતો, એ કોઈ પર અપેક્ષા ના રાખીશ તો આજ જીવન જીતી જઈશ, ને તો બહુ દુઃખ પડશે. આ તો છેલ્લી ચાવી આપી દીધી, કોઈ પર અપેક્ષા નહીં રાખવાની. આ બધા સેવા કરનારા હોય તો આટલું કરવું જોઈએ ને, આટલું કેમ ધ્યાન ના રાખ્યું ને, કેમ આવું કર્યું ને, જમાડનારા ને કામ કેટલા બધા કનેક્ટેડ વ્યક્તિઓ છે, પણ ઝીરો અપેક્ષા. અને જ્યારે અપેક્ષા ઝીરો કરીએ ને તો બધા બહુ સાચવે, બધા એટલું બધું સાચવે, ઓવર કેર કર્યા કરે. લ્યો આ તો નવું જ રહસ્ય મળ્યું કે જેટલી અપેક્ષા આપણે ઉપાડી નાખીએ છીએ, ઝીરો કરી નાખીએ છીએ, તો બધું ટાઈમે 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 બધું સચવાયા જ કરતું હોય છે. ના સચવાય તો અપેક્ષા હતી જ નહીં, જાતે પછી પહેરી લેવાનું, ચાલવા માંડવાનું, કાંઈ તકલીફ ના પડે. અને ના પૂરું કરે તો જરાય એની પર આક્ષેપ ના હોય, દોષ દ્રષ્ટિ ના હોય, ભૂલ કાઢવાની જ ના હોય, કારણ મારી અપેક્ષા જ નહોતી, નથી પૂરી કરી એમાં મને કંઈ દુઃખ જ નથી. એટલે આવું છે, પોતાની વિતરાગતા થવા માટે આ નિરપેક્ષ જીવન એટલે નિરાલમ દશા, અને એ આખા મનુષ્ય જીવનનો સાર છે કે ત્યાં સુધી પહોંચવું છે. પણ અજ્ઞાનતાથી મોહ ઊભા થાય છે, મોહમાંથી રાગ, પઝેસિવનેસ, અપેક્ષાઓ. રાગ તો જડવોય મુશ્કેલ છે, એટલે અપેક્ષા જડે કે આ અપેક્ષા પૂરી ના થઈ ત્યારે જ પકડાશે, તે ઘડીએ નથી પકડાતું પાછું. અપેક્ષા પૂરી ના થાય ત્યારે પકડાય કે આ ભોગવટો કેમ આવ્યો, ત્યારે પછી પાછળ જવાનું કે હો અપેક્ષા પૂરી, રાગ છે તે અપેક્ષા પૂરી ન થઈ ત્યારે જ્ઞાન ગોઠવો, તો ધીમે 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 અપેક્ષાના પડ ઓછા થતા જશે અને વિતરાગતાના સ્ટેશને ડગલા મંડાશે. જ્યારે ત્યારે લાવ્યા વગર છૂટકો જ નથી. આ તો અપેક્ષા પૂરી ના થાય એટલે આક્ષેપો આપે, અને તારું આટલું કર્યું તોય તું આવું બોલે, તું આવે છે એટલે પેલો આક્ષેપ આને આપે, અને બે જોડા કકડાટ કરી અને નિરાતે પછી નીચી ગતિમાં જતા રહે. બોલો, આ એકબીજાને દુઃખ આપવાથી, કશાય કરવાથી, ઝઘડા કરવાથી અધોગતિ સિવાય બીજી કંઈ ગતિ થવાની જ નહીં, થવાની જ અધોગતિ. બોલો, એક તો સુખી થવા માટે પૈણ્યા, સુખી થવા માટે એકબીજાને હેલ્પ કરી અને પૂરી હેલ્પ સંતોષ થયો નહીં, ઝઘડા કરી અધોગતિ કરી નાખી અને ભયંકર દુઃખો ભોગવવા પડે. માટે એક તપ કરી લો ને, ઓછી અપેક્ષા ના પૂરી થઈ, અપેક્ષા પૂરી ના થાય તો તપ કરી લેવું છે. આપણે આ જ્ઞાન દર્શન ચારિત્ર તપ, તો આપણે આ તપ કરવા છે. આવી પડેલા આપણો મોહ છે, એ મોહમાંથી રાગ થયો, રાગમાંથી અપેક્ષા જન્મી, અપેક્ષા પૂરી ના થઈ તો મારે તપ કરવું છે. નિમિત્તને કિંચિત માત્ર દોષિત જોવા નથી, મારો હિસાબ નથી આવ્યો તોય કરેક્ટ, આવશે તો સાચું, ના આવે તો વ્યવસ્થિત. અને જો અપેક્ષાને આપણે જેમ ફૂટબોલની રમત જેવું છું, એક દોડો નાખીશ ને સામેથી આવશે, બીજો નાખીશ સામે બીજો આવશે, તો મારા તરફથી પહેલાં ઝીરો કરવાની જરૂર છે. તમારે અપેક્ષા મારી પર ન રાખવી જોઈએ એવી અપેક્ષા એ મારે નથી રાખવાની, ત્યાં સુધી ઝીરો કરવાની. મારે તો કોઈ પર રાખવી નથી, અને કોઈ મારી પર રાખે તોય મારે સમજો કે મેં કંઈક કોન્ટ્રેક્ટ કરેલા છે, પ્રોમિસ આપેલા છે, મારે હિસાબ પૂરા કરવાના છે, હવે પૂરા કરીશું. પણ મારે નવો અપેક્ષા ઊભી કરવી નથી. એ ઝીરો તો આગળનું સ્ટેશન છે, પણ એટલીસ્ટ જે અપેક્ષાથી આપણને દુઃખ ઊભા થાય, સામાન્ય દુઃખ ઊભા થાય, એટલી અપેક્ષા તો ઉપાડતા જઈએ. ધીમે 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 જેટલી જેટલા ટકા અપેક્ષા ઉપાડી લીધી એટલા પ્રકારના પ્રમાણમાં દુઃખ ઓછા થઈ જશે આપણા. અપેક્ષા જ નહીં હોય ને ત્યારે તો સૌથી વધારે સુખી હોઈશું આપણે, છે શક્ય. કારણ આપણને શુદ્ધાત્માનું જ્ઞાન મળ્યું છે, વ્યવસ્થિતનું જ્ઞાન મળ્યું છે કે આ અપેક્ષા દીપકનો હિસાબ છે, એટલું પૂરું થવાનું છે, એટલું થશે, નહીં હોય તો દીપકનું નહીં, પણ મને કંઈ લેવા દેવા નથી, હું શુદ્ધાત્મા છું. એટલે એટલું બધું મુક્ત દાદાએ બનાવી દીધા છે આપણને, અને રિલેટિવ વ્યવસ્થિતને તાબે મૂકી દીધું છે. ભેગું થયું
તોય સંભાવે નિકાલ કરું છે, નથી ભેગું થતું અપેક્ષા પ્રમાણે, તોય સંભાવે નિકાલ કરીને છૂટી જાઓ. એ આપણને મળી ગયું છે, એટલે અપેક્ષા પૂરી ના થાય તો આવું જબરજસ્ત વિજ્ઞાન છે આપણને. અને હજુ આગળની વાત એ છે કે જેને મોક્ષનો ધ્યેય છે, છૂટવાનો ધ્યેય છે, એ આ બધામાં આ ભૌતિક કેટલી ક્ષુલ્લક ચીજો માટે અપેક્ષા રાખીને ઝઘડા બગડા કરે જ નહીં. ચેતી ગયો હોય કે મારે છૂટવું છે, હવે હિસાબ પૂરા કરીને છૂટવું છે. હા ભાઈ, તારું જે ચૂકતે મારે બધાનું દેણું આપી દેવું છે ને, મારે મારું લેણું ના આવે તો મારે માથાકૂટ કરવી નથી, છૂટવું છે મારે. આપવાવાળાને બધાને ચૂકવી દો, જે લેવાવાળા છે બધાને આપી દો, એક એક લેવાવાળા માગે બધાને આપી દો. મારા નથી આપતો તો મારે માથાકૂટ નથી કરવી, નહીં માતો મૂવા, મારે તો આ દુકાન જ કાયમની બંધ કરવી છે. એટલે જેને છૂટવું છે એને અપેક્ષાના કકડાટ બહુ જલ્દી ખલાસ થઈ જાય. આ તો એક એક બાબત ઉપર તો કેટલી બધી અપેક્ષાઓ હોય, હું સાચો છું તો મને સાચો કહેવાનો, મારું માનવાનું, મારી આમ નહીં કરવાનું, હું હોશિયાર છું તો એની માટે કેટલી બધી દરેક જાતના અહંકાર બુદ્ધિ અપેક્ષાનો મોટો ડુંગરો ખડો કરી નાખે છે, ને પછી એમાં જ પોતે ગુચાય છે ને દુઃખી થાય છે. એટલે આ અપેક્ષાને તો આમ આમ બેચાર દેખાય એવી અપેક્ષા દેખી શકે, પણ ખરેખર તો સૂક્ષ્મ હજારો લેયર છે એક એક દોષો પાછળ. અને એ મૂળ એનું પકડો અહીંયાથી કે ના પૂરી થયું એટલે ભોગવટો ભોગવટામાં પકડી પડો કે અહીંયા કંઈક રોગ છે, ભોગવે તેની ભૂલ અને બન્યું તેની આ એ સોલ્યુશન છે એનું. બેલા જય સચ્ચિદાના. બધી જ ફાઇલો એવી ભેગી થઈ છે કે જે પુષ્કળ અપેક્ષા રાખે છે, એટલે બે જણા હોય તો બેમાંથી એકને તો દુઃખ થઈ જ જાય એમ, અથવા બે પક્ષ હોય તો એમાં એવું થઈ જાય કે અમારું ધ્યાન નથી રાખતી, આમનું રાખે છે, તો ત્યાં જ્ઞાન કઈ રીતે એપ્લાય કરવું એમ, એડજસ્ટમેન્ટ કરી. પિયરિયા સાસરિયાની વાત ચાલે કે બે દીકરા દીકરીની વાત ચાલે? બંને પિયરિયા સાસરિયામાં પણ હોય, હસબન્ડ અને ચાઇલ્ડ સાથે પણ હોય. તો પિયરિયાને છોડો, સાસરિયા નાચો ને, તો ધણી તો રાજી થાય, એની માય રાજી થાય, અને દીકરા દીકરી હોય તો કોક વખત બેના પક્ષની કોઈ દળ કમ્પેરિઝનની વાત નહીં કરવાની. અને જે વખતે જેને મુશ્કેલી હોય એને હેલ્પ કરો, અને પહેલાંને કહો ને જો બેટા આને જરૂર છે અત્યારે, એનું ધ્યાન રાખું છું, તારું હશે તારું ધ્યાન રાખીશ. એ ધીમે ધીમે નિષ્પક્ષપાતી રીતે બેવને સહકાર આપ્યા કરો. કાલ થી મા બાપ છોકરાને શરૂ થશે ને ત્યારે લઈશું એ વાતો બધી. બરાબર, ધીમે ધીમે ઉકેલ લાવવો છે. આપણે સંભાળ, આપણે બટન દબાવીએ ને સંભાવે નિકાલ કરવો છે, એનું રિઝલ્ટ સારું આવે છે. ભાઈ આમ કરે છે હું આમ કરી નાખું, એ આમ બોલે છે આમ કરી નાખું, એ બધા રિઝલ્ટ કેવા છે? એ સાચા સોલ્યુશન નથી, એના પછી રિએક્શન ઊભા થશે. એને બદલે સંભાવે નિકાલ કરો છો. આ ફાઇલ ઊભી થઈ મારે સંભાવે નિકાલ, એ શુદ્ધાત્મા ભગવાન એમનું સમાધાન થાય, સંભાવે નિકાલ થાય એવો વ્યવહાર કરવાની મને શક્તિ આપો. મારે કોઈ રાગ દ્વેષ મોહમાં નથી રહેવું. આ મોહથી જ આપણે આમ કરો એને આમ જોઈએ છે આમ કરી નાખું, આમ જોઈએ છે આમ કરી નાખું, એ મોહથી જ બધો વ્યવહાર પૂરો કરીએ છીએ એટલે પાછા રિએક્શન ઊભા થાય છે. વિતરાકતાથી સંભાવ એટલે વિતરાકતાથી ફરજ છે, જવાબદારી છે, પૂરી કરીએ છીએ, પણ મોહ વગર હશે ને તો જલ્દી ઉકેલ આવશે. એટલે એવું જ થાય કે એમને એવી ઈચ્છા હોય કે આમ થવું જોઈએ, તો એવું જ થાય કે હવે એમની ઈચ્છા પૂરી કરી જ દઈએ. હા, તો ભાઈ રાખો કે પહેલાં ફાઇલ પતાવજો, સંભાવે નિકાલ કરો. બરાબર. અને ઓછું વધારે થયું તો પ્રતિક્રમણ કરીને પાછું મૂકવાનું. પછી ભોગવટામાં જે રહીએ છે, હા મારાથી કેમ આવું થઈ ગયું, બિચારાને આમ થઈ ગયું, એ જ આપણો મોહ, અને એ મોના પછી રિએક્શન ઉભા થશે. એવું જ થાય છે. શક્તિ આપજો કે આમાંથી નીકળી જવાય.